જય હિન્દ મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે ગયા લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરેલી હતી શિક્ષણની વ્યાખ્યાને એ બધું આપણે જોઈ લીધું હતું અને આજે આપણા ત્રીજા વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આપણે કેવી રીતે શીખીએ છીએ આની પહેલાં આપણે વાત તો કરી લીધી કે શીખવું એટલે શું શિક્ષણ એટલે શું કે કેવા પ્રકારનું શિક્ષણ બાળક જીવન દરમિયાન શીખતું હોય છે આ બધું આપણે જોયું પણ હવે આજે શીખવાની પ્રક્રિયા છે એની અંદર આપણે કેવી રીતે શીખીએ છીએ તો એની થોડીક વાત કરીએ હાઉ ડૂ વી લર્ન શિક્ષણ વિશેના પ્રાસંગિક પ્રારંભિક ખ્યાલો મેળવ્યા પછી મુખ્ય પ્રશ્ન એ થાય કે પ્રાણી કે માનવી કોઈ પણ બાબતનું શિક્ષણ મેળવે છે કેવી રીતે આ પ્રશ્નને અનેક વિધવાનું વૈજ્ઞાનિકોએ સંશોધન માટે પ્રેરણા પૂરી પાડે છે આના અનુસંધાનમાં થયેલા કેટલાક સંશોધનો અને પ્રયોગો માનવી અને પ્રાણીની શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહો વિશેની માહિતી પૂરી પાડે છે અનેકવિધ સંશોધનોને અંતે શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ તરાહોમાંથી મુખ્યત્વે ચાર તરાહોની ચર્ચા આપણે અહીંયા કરવાની છે હવે અહીંયાથી તમારે વિભાગ સીની અંદર પણ એક પ્રશ્ન બની શકે કે શિક્ષણની તરાહો જણાવો શિક્ષણની તરાહો જણાવો તો એની અંદર તમારે એટલું બધું બહુ ડિટેલમાં નથી જવાનું માત્ર ખાલી નામ લખવાના છે કે અનુકરણ દ્વારા કોઈ શિક્ષણ મેળવાતું હોય તો એ એના પછી અભિસંધાન દ્વારા શિક્ષણ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ આ બધું જે છે એના માત્ર ને માત્ર નામ લખવાના છે અને બીજી વસ્તુ આપણે કે ચાર પ્રકારનું જે શિક્ષણની તરાહો છે એમાંથી આપણે અહીંયા આજના વિડીયોની અંદર માત્ર બેની ચર્ચા કરીશું બેની એના પછીના વિડીયોમાં તો પહેલો પ્રશ્ન વિભાગ ડીમાં તમારે અહીંયાથી બની શકે કે અનુકરણા પહેલો પ્રશ્ન બની શકે કે અનુકૂરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો વિભાગ ડીમાં અનુકૂરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો તો આ જે છે આખે આખું ભણવાના છીએ જોઈ લઈએ હવે આ શબ્દ ઉપર આપો તમને ખબર પડી જાય કે અનુકરણ જોઈને આપણે શીખવીને આવા શિક્ષણની વાત કરવાની છે અહીંયા મોટા ભાગનું શિક્ષણ આપણે મેળવતા હોઈએ તો શેના આધારે મેળવીએ તો બીજાનું કોપી જ કરતા હોઈએ એટલે કે જે મોટા ભાગનું શિક્ષણ છે એ અનુકરણ દ્વારા પ્રાપ્ત થાય છે એટલે કે અનુકરણ દ્વારા જ મેળવવામાં આવે છે અને એક વસ્તુ અહીંયા યાદ રાખજો કે અનુકરણ દ્વારા જે શિક્ષણ મેળવવામાં આવે છે એને કયા શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે તો કે અવલોકનાત્મક શિક્ષણ અથવા તો સામાજિક શિક્ષણ એને આ બે નામે પણ ઓળખવામાં આવે છે કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણનો મુખ્ય આધાર છે અવલોકન વ્યક્તિ પોતાની આસપાસના સામાજિક પર્યાવરણમાંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે હવે સ્વાભાવિક છે કે આપણી જ વાત કરીએ તો આપણે પણ અમુક બાબતો છે આપણી આજુબાજુ બનેલા વાતાવરણમાં આજુબાજુ બનેલી ઘટનાઓમાંથી અથવા તો કોઈ વ્યક્તિમાંથી આપણે શીખીએ છીએ ડાયરેક્ટ માનો કે તમે સ્કૂલની અંદર જાઓ છો કોઈ શિક્ષક છે એની સ્પીકિંગ એટલે કે બોલવાની જે પદ્ધતિ છે એ તમને ગમે છે તો તમે ડાયરેક્ટ એની એમ અમુક લહેકા હોય અમુક જે શબ્દો હોય એને તમે સીધે સીધા કોપી કરીને તમારા વર્તનમાં ઢાળવાનો પ્રયત્ન કરશો આ સેના કારણે બન્યું તો કે અનુકરણ દ્વારા બીજાને જોયું એ વસ્તુ તમને પસંદ પડી એટલે તમે સીધી કોપી કરી લેશો અને આવી જ વસ્તુ તમે તમારા ઘરની અંદર કોઈ નાનું બાળક હોય તો એની અંદર પણ જોવા મળશે તમે જેવું વર્તન કરશો ને એવું જ વર્તન એ બાળક કરશે સમજાય છે શું કહેવા માગું છું તમે જેવું વર્તન કરશો ને એવું જે નાનું બાળક વર્તન કરશે આ શેના કારણે તો કે અનુકરણ દ્વારા માનો કે તમે કોઈ બાળકને લઈને જતા હો તમારી સાથે બાળક બેઠું હોય બાઇકમાં તમે પેટ્રોલ પંપે જાઓ પેટ્રોલ પુરાવો પૈસા કાઢો આવું બધું કંઈક તમે અભિનય કરો ને તો એની એ જ વસ્તુ બાળક ઘરે આવીને કંઈ એમ આમ રિવાઇઝ કરે પ્રેક્ટિસ કરે એટલે એની એ જ વસ્તુ કરે અહીંયા તમારે એક એક્ઝામ્પલ આપેલું છે હું ફટાફટ એકવાર વાંચી લઉં પછી બીજા આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ થોડાક નાખીશું માતા પિતા સાથે સ્કૂટર પર જતું બાળક પોતાની ટ્રાય સાયકલ ટ્રાય સાયકલ એટલે કે પોતાની સાયકલ જે છે એ નાની જે ત્રણ વ્હીલવાળી આવે એની વાત થાય છે એમાં પેટ્રોલ પુરાવાનો અભિનય કરે હવા ભરવાનું આવું બધું અભિનય છે કરતો હોય અથવા તો પૈસા ખિસ્સામાંથી કાઢવાનું આવું બધું અભિનય કરતાં તમે વારંવાર જોયું હશે અથવા તો માનો કે કોઈ નાનું બાળક હોય માતા પિતાને મોબાઈલમાં અથવા તો ફોનમાં વાત કરતા જોવે એટલે એ બાળક પણ તરત ફોન કાને રાખીને એવો અભિનય કરશે તેના કારણે તો કે માતા પિતાને જોયા એટલે એનું અનુકરણ કર્યું હવે આવું અનુકરણ મોટાભાગે કેટલા વર્ષ સુધી થતું હોય તો કે એક વર્ષથી લઈ અને સવા વર્ષ સુધી એટલે કે બાર થી પંદર મહિના બાર થી પંદર મહિના વચ્ચેનો જે સમયગાળો છે બાર થી પંદર મહિના સુધી બાળક આવું અનુકરણ દ્વારા શીખતું હોય છે રોજબરોજના જીવનમાં આવા અસંખ્ય ઉદાહરણો આપણને જોવા મળે છે આ તમામ પ્રકારનું શિક્ષણ વ્યક્તિ સમાજમાંથી મેળવતી હોવાથી અનુકરણાત્મક શિક્ષણ એ સામાજિક શિક્ષણ પણ કહી શકાય હવે કોઈ નાનું બાળક હોય તો એ ટેલિવિઝનની અંદર કોઈ એક્ટ્રેસ અથવા તો કોઈ હિરોઈનને દાંતિઓ લઈને માથું ઓળવતા જોવે એટલે તરત અરીસોના દાંતિઓ લઈને બેસી જાય આ શેના કારણે તો કે અનુકરણ દ્વારા હવે અનુકરણ દ્વારા જે શિક્ષણ મેળવવામાં આવે છે એને શિક્ષણ શિક્ષણ પણ કહેવામાં આવે છે 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 એટલે કે બીજું અને ભૂલ દ્વારા જે પ્રયોગ તો મિત્રો જો આ પ્રશ્ન તમને ન સમજાણો હોય તો તમે એકવાર કોમેન્ટ કરી આપજો તારે હજી આપણે એકવાર ઈઝી કરી એને સમજાવવાનો પ્રયત્ન કરી દઈશું છતાં પણ ચાલો અત્યારે અત્યારે રિવાઇઝ કરાવી દો તમને કે અનુકરણ દ્વારા શિક્ષણ એટલે કે બીજામાંથી જોઈને કોપી કરી અને શીખતા હોય એને અનુકરણાત્મક શિક્ષણ કહેવાય હવે એની અંદર તમારે બે ત્રણ ઉદાહરણ નાખવાના કે કોઈ બાળક હોય તો એ માતા પિતાને કોલ ઉપર વાત કરતા જોવે એટલે એવો અભિનય કરે અથવા તો કોઈ બાળક રમવા જે ગયું હોય બહાર ફરવા પીતા લઈ જાય એટલે એના જેવું વર્તન કરવા લાગે કોઈ ટીવીની અંદર કોઈ સિરિયલ જોઈ હોય એની અંદર કહી શકાય કે અભિનય એવા આવતા હોય અમુક તો એ વસ્તુ કોપી કરે એટલે કે મૂળ કહેવાનો ભાવાર્થ એટલો છે કે જે બીજામાંથી કોપી કરી અને શિક્ષણ મેળવવાની પદ્ધતિ છે એને અનુકરણાત્મક શિક્ષણ મોડેલિંગ અથવા તો સામાજિક શિક્ષણ કહી શકાય તો આટલું આપણે આની અંદર લખવાનું છે બીજા ઉદાહરણ તમારી રીતે લખીને તમે પ્રશ્નને શકો બીજું અહીંયા આપેલું છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ આ પ્રયોગ મિત્રો ગેરંટી સાથે કહું છું કે તમારી બોર્ડની એક્ઝામમાં ડેફિનેટલી હશે જો આખો પ્રયોગ નહીં હોય તો આમાંથી એમસીક્યુ અથવા તો વન લાઈનર ક્વેશ્ચન પણ તમને જોવા મળશે તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો એમ સીક્યુ જ અહીંયા બની શકે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ આ પ્રયોગનો જે સિદ્ધાંત છે એ કોને આપેલો છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો જે સિદ્ધાંત છે કોણે આપેલો છે તો આ વસ્તુ મિત્રો ભૂલાઈ નહીં મગજમાં ફિટ કરી લેજો થોર્ન ડાયક થોર્ન ડાયક કેટલા પ્રયોગ કરેલા તો કે બિલાડી ઉપર ચોવીસ વાર પ્રયત્ન કરેલા આ પણ એમ સિક્કીમાં બની શકે કે થોર્ન ડાયક એ બિલાડી ઉપર જે પ્રયોગ કર્યો એમાં કેટલા કેટલામાં પ્રયત્ન એ બિલાડીને શિક્ષણ મળેલું તો કે ચોવીસ પ્રયત્ન આ વસ્તુ મિત્રો ભૂલાઈને યાદ રાખજો વધ્યા આગળ હવે શિક્ષણની આ તામાં પ્રાણી કે માનવીને તેની સમક્ષ આવી પડેલી સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ તરત જ શોધી શકાતો નથી પણ જેમ જેમ પ્રયત્ન વધે એમ એમ એ શિક્ષણ એ પ્રાપ્ત કરતું જાય છે હવે કોઈ પણ પ્રાણી હોય કે માનવી હોય કે હું કે તમે ડાયરેક્ટ કોઈ સમસ્યા આવી જાય તો આપણે સીધા એમાંથી બહાર ન નીકળી શકીએ પણ ધીમે ધીમે આપણે પ્રયત્ન કરીએ પ્રયત્ન કરતા જઈએ અને તે સફળતા મળે આપણે ગુજરાતી ઇંગ્લિશમાં કહેવાય છે કે ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ એટલે કે પ્રયત્ન કરતા જ ક્યારેક તો સફળતા મળી જાય એવું કંઈક અહીંયા કહેવાનો ભાવાર છે અને જેમ જેમ આપણે પ્રયત્ન વધારીએ એમ એ ભૂલોની અંદર ઘટાડો થતો જાય એકની એક ભૂલ છે આપણે વારંવાર ના કરીએ હવે એકના એક રસ્તા તમે જતા હોય અને તમને બે ત્રણ વાર એકના એક પથ્થર ઉપર ઠેસ વાગે તો ત્રીજો દિવસ આવે ને એટલે તમે તરત ત્યાંથી આમ રસ્તો ત્રાસો કરીને ચાલશો કેમ કેમ કે વારંવાર તો એ ભૂલ ના થાય ને એટલે જેમ જેમ પ્રયત્ન વધે એમ ભૂલ પણ ઘટતી જાય તો હવે આપણે જોઈએ પ્રયોગ છે આ પ્રશ્ન પૂછાઈ શકે કે થોન ડાયકે કરેલા પ્રયોગની ફલ સ્મૃતિ સમજાવો થોન ડાયકે કરેલા પ્રયોગની ફલસ્મૃતિ ફલસ્મૃતિ જે છે સમજાવો આવો પ્રશ્ન પણ બની શકે તો જોઈએ આપણે થોન નો પ્રયોગ અમેરિકાના રાઈટ અમેરિકાના હતા અને એને આ સમસ્યા પેટી એક બનાવી હતી એની અંદર રચના એવી કરવામાં આવેલી હતી કે જો સ્વિચ આપવામાં આવેલી હતી કળ આપવામાં આવેલી હતી જો એ સ્વિચ દબાવો એટલે જે પેટી હતી એનો દરવાજો ખુલી જાય રચના કેવી કરેલી હતી તો કે એક મોટી પેટી હતી એ પેટીની અંદર એક સ્વિચ હતી એ સ્વિચ દબાવો એટલે એ પેટીનો દરવાજો ખુલી જાય અને આ પેટીની અંદર એક બિલાડીને પૂરી દે છે એક જે છે આ

ગમે એમ આટા મારે છે અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પણ બહાર નીકળી શકાતું નથી અને અચાનક બને છે કેવું કે જે હાથો હતો એ જે કળ હતી એના ઉપર પંજો પડી જાય છે અને દરવાજો ખુલી જાય છે હવે આ પંજા અથવા તો આ કળ ઉપર બિલાડીએ પંજો માર્યો અને દરવાજો ખુલ્યો આ ઘટનાની બિલાડીને જાણ હોતી નથી એટલે બીજી વાર પૂરી દેવામાં આવે છે એ બીજી વાર પણ આની આ જ પ્રોસેસ કરે છે કે આટા મારે છે બચકા ભરે છે અને એમ ખોટે ખોટા પ્રયત્ન કરે છે અને ફરીવાર આ દરવાજો ખુલી જાય છે આમ અચાનક કળ ઉપર પંજો પડી જાય છે એનો પગ એટલે આવી રીતે સતત ચોવીસ દિવસ સુધી થોન ડાયક છે એ બિલાડી ઉપર પ્રયત્ન પ્રયત્ન કરે છે અને ચોવીસ પ્રયત્ન સુધી બિલાડી ઉપર પ્રયોગ ચાલુ રાખતા ચોવીસમો જે છેલ્લો પ્રયત્ન હતો ત્યારે આમ પિંજરામાં મૂકીને એવી જે બિલાડી આમ સ્વીચ કળ ઉપર હા પંજો મારી અને એ સમસ્યા પેટીમાંથી બહાર નીકળવાનું શિક્ષણ જે છે પ્રાપ્ત કરી લીધું કેવી રીતે તો કે પ્રયત્ન ટ્રાય એન્ડ ટ્રાય

બિલાડીને પણ આ સમસ્યા પેટીની અંદર મિત્રો મેકવવામાં આવે છે ત્યારે પહેલો પ્રયત્ન તો એ એકસોને સાહીઠ સેકન્ડનો હતો અને ચોવીસનો પ્રયત્ન તો માત્ર દસ સેકન્ડનો હતો આમ જ્યારે પ્રયત્ન અને ભૂલ દ્વારા મળતા શિક્ષણમાં શરૂઆતમાં પ્રયત્નો શરૂઆતના જે પ્રયત્નોની અંદર ભૂલ વધુ પડે આંટા બહુ વધુ મારવા પડે બહુ જાજુ રખડવું પડે પણ જ્યારે શિક્ષણ મળી જાય જેમ પ્રયત્ન વધતા જાય એમ આપણે સમયની અંદર પણ કહી શકાય કે ઘટાડો થતો જાય છે અને અંતે ભૂલ વગરનું જે આપણે કહી શકીએ કે પ્રયત્નો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે એકવાર ફટાફટ રિવિઝન કરાવી દઉં કે જે થોન ડાઇકનો પ્રયોગ છે એ થોન ડાઇક ક્યાં કે અમેરિકાના હતા એક સમસ્યા પેટી બનાવેલી હતી અને આ પેટીની અંદર રચના એવી કરેલી હતી કે એક કળ હતી એક સ્વિચ હતી એક હાથો હતો એ દબાવો એટલે દરવાજો ખુલી જાય અને એમાં એક ભૂખી બિલાડીને પૂરી દે છે બિલાડી બહાર નીકળવા પ્રયત્ન કરે છે આજુબાજુ આમ કહી શકાય કે સળિયા બચકા ભરે છે આંટા મારે છે બધું કરે છે પણ બહાર નીકળી શકતી નથી અચાનક પંજો હાથા ઉપર પડી જાય છે દરવાજો ખુલીને બહાર નીકળી જાય છે હવે આવું થોંડાય કે ચોવીસ દિવસ સુધી કર્યું કેટલા દિવસ તો કે ચોવીસ દિવસ અને ચોવીસમાં દિવસે એમ બિલાડીને પૂરે છે એવી જ બહાર નીકળી જાય છે જેમ જેમ આપણે કહી શકીએ કે પ્રયત્ન વધતા જાય છે એમ સમયની અંદર પણ ઘટાડો થતો જાય છે તો આઈ હોપ મિત્રો કે તમને થોન ડાઇકનો જે પ્રયોગ છે એ સમજાઈ ગયો હશે બોર્ડની એક્ઝામ માટે તમારે આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના પછીનો આપણે જે પ્રયોગ છે અભિસંધાન દ્વારા શિક્ષણ જે આપણે પાવલોનો પ્રયોગ છે કૂતરા ઉપર કરેલો એ આના પછીના વિડીયોની અંદર જોવાના છીએ આની પહેલાંના મિત્રો તમે જેટલા પણ વિડીયો નથી જોયા એ બધા વિડીયો તમે પ્લેલિસ્ટમાં જઈને સૌથી પહેલાં જોઈ લેશો જેથી તમારે બોર્ડની એક્ઝામ આવે એ ટાઈમે બહુ ઝાઝા ફાંફા મારવા પડે નહીં અને આરામથી તમે સારા એવા માર્ક્સ સાથે પાસ થઈ જાઓ અને આપણી ચેનલની અંદર મિત્રો મનોવિજ્ઞાનમાંથી પંચાણું પંચાણું માર્ક્સ લાયેલા વિદ્યાર્થી પણ છે રાઈટ છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ હાઈએસ્ટ રિઝલ્ટ છે આપણી ચેનલ ઉપરથી આર્ટ્સનું લાવે છે તો મિત્રો તમે પણ આ વિડીયો જોતા જજો જાતે શિક્ષણ લેતા જજો કંઈક રિવિઝન કરતા જજો નોટ્સ બનાવતા જજો અને એક્ઝામ આવે એટલે સીધું તમારે બહુ જાજુ રખડવું પડે નહીં જાજુ બહુ વાંચવું પડે નહીં તો આઈ હોપ મિત્રો કે વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સુધી વિડીયો જે વિડીયો છે એને શેર કરજો એટલે એ મિત્રોને પણ લાભ મળી શકે અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો જૂના પેપરને એવું બધું મૂકેલું છે તો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત